હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો તેને લઈ અને અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ગરમીથી રાહત મળી છે અમદાવાદ વાસીઓને ગરમીથી રાહત મળી છે જે રીતે ગરમીથી ત્રાહી ત્રાહીમામ પોકારી ઉઠ્યા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે તો અમદાવાદ શહેરમાં વરસાદ નોંધાયો છે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અમદાવાદના પશ્ચિમ વિસ્તાર માં પ્રહલાદનગર આનંદનગર શ્યામલ વિસ્તારમાં મેઘરાજાએ મહેર કરી છે તો એસજી મકરબા થલતેજ વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી છે તો જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી હતી અને તેને લઈ અને

બંસી હાલમાં તો હવે પલટો આપણે ન કહી શકીએ એટલા માટે કે હવે અપેક્ષિત છે કે ચોમાસું વિધિવત રીતે શરૂ થઈ ગયું છે અને હાલના તબક્કાની વાત કરું તો અત્યંત સામાન્ય વરસાદ થોડીક ક્ષણો પહેલાં કહી શકાય કે મધ્યમ વરસાદી ઝાપટું વરસીને બંધ થઈ ગયું છે પરંતુ ઉલટી ઠંડક મળવાના કરતા કરતાં ગરમાવો વધો થઈ રહ્યો છે ઉકળાટ વધી ગયો છે કારણ કે ગણતરીની સેકન્ડો માટે વરસાદ વરસ્યો અને બંધ થઈ ગયો કેમેરા પર્સનને કહીશ જે રોડ ભીના થયેલા છે તે દર્શાવે અને સાથે જે વાહનોની જે અવર જવર છે તે પણ રાબેતા મુજબ ચાલી રહી છે એટલે ફક્ત મર્યાદિત સમય માટેનું એક ઝાપટું હતું હા ચોક્કસથી સમગ્ર શહેરમાં વરસાદી માહોલ બનેલો છે અને હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આજ મુજબ છૂટો છવાયો વરસાદ કોઈપણ સમયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી શકે છે કારણ કે વરસાદની જે પેટર્ન છે તે જે રીતે સમયાંતરે બદલાઈ ગઈ છે કોઈ એક વિસ્તારમાં વરસાદ હોય છે તો અન્ય વિસ્તારમાં બિલકુલ કોરું હોય છે એટલે સમગ્ર શહેરમાં હાલમાં વરસાદ નથી પરંતુ હાલમાં પ્રહલાદનગર અને આનંદનગર શ્યામલથી એસજી હાઈવે સુધીનો જે રોડ છે ત્યાં કેટલાક સમય માટે વરસાદ વરસ્યો અને હાલ વરસાદે સંપૂર્ણ વિરામ લીધો છે બનશે જી અર્પણ જાણકારી સાથે જોડાવા બદલ આભાર